સાંજ પડી ત્યારે શિષ્યો સરોવર કાંઠે ગયા. અંધારું થઈ ગયા હોવા છતાં ઈસુ પાછા ના આવ્યા, તેથી તેઓ હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે કાપરનાહુમ જવા નીકળ્યા. તેઓ હલેસા મારતા હતા તેવામાં પવનનું ભારે તોફાન શરૂ થયું અને મોજા ઉછળવા લાગ્યા. કિનારાથી 5-6 કિલોમીટર અંદર ગયા ત્યારે તેઓએ ઈસુને પાણી પર ચાલીને હોડી તરફ આવતા જોયા. તેઓ બહુ ગભરાઈ ગયા. એ તો હું છું, બિહોમાં. તેથી તેઓએ ઈસુને હોડીમાં લીધા. અને તરત હોડી નિર્ધારિત સ્થળે આવી પહોંચી. બીજે દિવસે સવારે ઈસુને મળવા માટે સામે કિનારે લોકોના ટોળા જમા થવા લાગ્યા. લોકોને ખબર હતી કે ઈસુ અને તેમના શિષ્યો ત્યાં આવ્યા હતા, પણ શિષ્યો ઈસુને મૂકીને હોડી પર ચાલ્યા ગયા હતા. ઈસુએ સ્તુતિ કર્યા પછી લોકોએ રોટલી ખાધી હતી. તે સ્થળે તિબેરિયસથી નાની નાની ઘણી હોડીઓ આવી. જ્યારે લોકોને ખબર પડી કે ઈસુ ત્યાં નથી અને શિષ્યો પણ નથી, ત્યારે ઈસુને શોધવા તેઓ હોડીઓમાં બેસીને સામે કિનારે